સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સરકારી પગાર લીધા બાદ કોઈપણ વ્યક્તિનું કામ કરવા માટે લાંચની રકમ માંગતી હોવાની સતત ફરિયાદો ગુજરાત સરકાર અને એસબી વિભાગને મળતી હોય છે. ત્યારે આવા જ એક અધિકારી વિરુદ્ધ સુરત એસીબી દ્વારા લાલાખ કરવામાં આવી છે. અગાઉ સુરતના સુડામાં ફરજ બજાવતા વર્ગ બેના કર્મચારી અને તાત્કાલિક જુનિયર નગર નિયોજન ખેર મહંમદ અપ્રમાણસર મિલકત બાબતે એસીબીમાં એક અરજી લાવી હતી, જેમાં 1/12 થી 30/6/18 સુધીમાં તત્કાલીન ખેર મહંમદની કાયદેસરની આવક 90.76 લાખના પ્રમાણમાં 34.14 લાખની એટલે કે 37.62% અપ્રમાણસર મિલકતો સામે આવી હતી. 1985માં ખેર મહંમદ સર્વૈયર તરીકે ભરતી થયા બાદ તેની નગર નિયોજક અધિકારી તરીકે વર્ષ 2018માં બદલી થઈ અને 30 જૂન 2018માં નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ એસીબી તપાસમાં આરોપી ખેર મહંમદ પાસે અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું હતું. જો કે લાંબી તપાસ બાદ એસીબી વિભાગ પાસે પુરાવા મળી આવતા ગત રોજ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની 34.14 લાખની અપ્રમાણસર મિલકત 37.62% હોવાનું સામે આવતા અધિકારીની સુરત એસીબી એકમ દ્વારા ગત રોજ ધરપકડ કરવામાં આવી હતી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અપ્રમાણસર મિલકતોને લઈ સુરત સહિત ગુજરાતમાં અનેક અધિકારીઓ ઉપર એસીબી વિભાગ દ્વારા કરવામાં આવી હતી કાર્યવાહી. ત્યારે સતત અધિકારીઓ લાંચ લેતા પકડાઈ રહ્યા છે. બીજા એસીબીના કેસની વાત કરીએ તો એ અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થયેલો છે. એમાં જુનિયર ટાઉન પ્લાનર સુડામાં ફરજ બજાવતા હતા ખેર મહંમદ જાન મહંમદ સિંધી, એમના વિરુદ્ધમાં એક પ્રિલિમરી ઇન્કવાયરી ચાલુ હતી. પ્રિલિમરી ઇન્કવાયરીના કામે એમણે એમના જે સર્વિસ પીરિયડ જે છે એમાંથી 1/1/2012 થી 30/6/2018નો ચેક પીરિયડ નક્કી કરવામાં આવ્યો અને એ ચેક પીરિયડ દરમિયાન એમના જે કાયદેસર આવકના સ્ત્રોત હતા એના પ્રમાણમાં 34,14,847 એટલે કે 37.62% જેટલી અપ્રમાણસર મિલકત એમણે વસાવેલી હતી, એટલે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. એ ગુનાની તપાસ પણ ચાલુ છે અને ગુનાની તપાસના કામે એ મળી આવતા એમની એકત્રિત કરેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલી છે.